કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ આજે મોટો ખેલ થવાની આશંકા છે. કારણ કે સુરતમાં નિલેશ કુંભાણી સિવાય પણ ભાજપની સામે 9 ઉમેદવારો મેદાનમાં હતા. આ 9 ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ શકે છે. હાલ સુરતમાં અપક્ષના 4 અને 5 અલગ અલગ પાર્ટીના ઉમેદવારો મેદાને છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આ તમામ ઉમેદવારોના વલણ પર સૌ કોઈની નજર છે. આજે સુરતની રાજનીતિમાં કંઈક નવા જૂની થવાના એંધાણ છે, નવા જૂની થવાની આશંકા છે. આજનો દિવસ નક્કી કરશે કે સુરતમાં ભાજપની સામે કોણ લડશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલા જ કોંગ્રેસને